નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ, એનો એક્ઝામ્પલ નંબર 3. મિત્રો, એના માટે તમારે આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એને ટચ કરવાથી આની પીડીએફ ખુલશે, જે તમારે પ્રિન્ટ કરાવી અને પછી વિડીયો જોવાના રહેશે. એક્ઝામ્પલ નંબર 3. Prepare a cash budget for the period from 1st June to 3 months on the basis of the following estimates of income and expenses. નીચે આપેલી આવક અને જાવક પરથી 1 જૂન થી શરૂ થતા 3 માસનું કેશ બજેટ તૈયાર કરવાનું છે. એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ આ 3 માસનું બનશે. The bank balance was rupees 1 lakh as in the beginning of the June. जून महीना में ओपनिंग बैलेंस 1 लाख रुपीस. मंथ सेल्स परचेज वेजेस फैक्टरी एक्सपेंसेस एंड एडमिनिस्ट्रेटिव एंड सेलिंग एक्सपेंसेस. सेल्स ए रिसीप्ट छे, माने बाकी नो परचेज वेजेस फैक्टरी सेलिंग ये बदो पेमेंट में आवशे. सेलिंग कमीशन एट 5% ऑन सेल्स इज पेएबल आफ्टर 2 मंथ्स ऑफ सेल. સેલિંગ કમિશન 5% એટલે પેમેન્ટમાં લેવાનું. જે મહિને સેલ હોય એના 2 મહિના પછી, એટલે એપ્રિલનું જે સેલ છે એના 5% એ જૂનમાં ચૂકવાશે. મેનું છે તો એ જૂન નહીં પણ જુલાઈમાં ચૂકવાશે. જૂનનું છે તો જુલાઈની પણ ઓગસ્ટમાં ચૂકવાશે. એવી રીતે 3 મહિના, 2 મહિના પછી ત્રીજા મહિને. અ મશીન કોસ્ટિંગ 65,000 ઇઝ ટુ બી પરચેસ્ડ ઓન કેશ બેઝિસ ઇન ઓગસ્ટ. ઓગસ્ટ મહિનામાં એક મશીન પરચેસ કરવામાં આવ્યું 65,000 નું. એટલે 65,000 કેશ મશીન પરચેસ કરો એટલે કેશ જાય, પેમેન્ટમાં લખાશે 65,000 ઓગસ્ટની અંદર. એન્ડ ધ ડિવિડન્ડ ઓફ ધ લાસ્ટ યર 15,000 વિલ બી પેએબલ ઇન જુલાઈ. જુલાઈની અંદર ડિવિડન્ડ ચૂકવવાનું 15,000 એટલે પેમેન્ટમાં. There is a 2 month period of credit allowed to customers and receives from suppliers. એટલે જે સેલ્સ અને પરચેસ બંનેને 2 મહિનાનો સમયગાળો આપવામાં આવે છે. એટલે કે આપણને પરચેસના નાણાં ચૂકવવા માટે 2 મહિના સમયગાળો આપવામાં આવે છે, એમાં આપણે કસ્ટમરને જે સેલ કરીએ છે એમને નાણાં ચૂકવવા માટે 2 મહિનાનો સમયગાળો આપવામાં આવે છે. એટલે કલેક્શન પીરિયડ 2 મંથ એન્ડ પેમેન્ટ પીરિયડ ઓલસો 2 મંથ. ફર્સ્ટ ઓફ ઓલ, ઓપનિંગ કેશ બેલેન્સ 1 લાખ. રિસીપ્ટ ની અંદર લખીએ કલેક્શન ફ્રોમ ડેબ્ટર્સ. એપ્રિલ ની અંદર જે સેલ કરવામાં આવ્યું છે 80,000, એ 2 મહિના પછી એના નાણાં મળે એટલે જૂન મહિનાની અંદર મળશે 80,000. જુલાઈની અંદર મળશે 76,500 અને ઓગસ્ટની અંદર 78,500. એવી રીતે પરચેસ જે 41,000 એપ્રિલમાં થયું છે એના પૈસા 2 મહિના પછી ચૂકવવાના, એટલે જૂનમાં ચૂકવવાના. તો એ લખાશે પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. બાકીનું વેજીસ ફેક્ટરી એડમિનિસ્ટ્રેટિવ ક્યારે ચૂકવે છે એવું કીધું નથી, એટલે એ જે તે મહિને ચૂકવી દેવામાં આવે છે એવું સમજી લેવાનું. વેજીસ પેઇડ જૂન ની અંદર 5,400, 4,800 એન્ડ 4,700. ધેન ફેક્ટરી એક્સપેન્સીસ, ફેક્ટરી એક્સપેન્સીસ પેડ જૂન 5,100, 5,100 એન્ડ 6,000. And administrative and selling expenses paid
15,000, 17,000, 13,000. Finally, machine purchase 65,000 in August. And dividend paid 15,000 in July. And sales commission, selling commission. April મહિના ની અંદર જે 80,000 સેલ હતો એના 5% એટલે 4,000 એ મે નહી પણ જૂન ની અંદર બીજા મહિને ચૂકવાશે એટલે અહીંયા આવશે 4,000 પછી 76,500 ના 5% એટલે 3,825 એન્ડ 3,925 આ 78,500 ના 5% બસ આટલું પેમેન્ટ છે પેમેન્ટ નું ટોટલ કરીએ रिसीप्ट नु करी अने क्लोजिंग बैलेंस आने के वास्ते टोटल पेमेंट क्लोजिंग बैलेंस टोटल रिसीप्ट पेमेंट नु 3 महीना नु टोटल कर दिए 70,500 86,250 एंड 131,125 जून नु टोटल थशे 180,000 एमाथी 70,500 माइनस करो एटले 109,500 यहाँ से 109,500 टोटल था 186,000 એમાંથી 86,250 225 માઈનસ કરો એટલે 99,775 પ્લસ કરો એટલે 178,275 અને 131,125 માઈનસ કરો એટલે 47,150 થેન્ક યુ ફ્રેન્ડ્સ